નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું આપની સાથે નિષ્ઠા. અમારી વિશેષ રજૂઆત લોકમત વિશેષમાં આપનું સ્વાગત છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મારું ગામ સ્વચ્છ ગામ નિર્મળ ગામ, મારું ગુજરાત સ્વચ્છ ગુજરાત, આવા વિવિધ સુવાક્યો તો આપણે સાંભળ્યા જ હશે અને સ્વચ્છતા વિશેના વિવિધ જાગૃતતાના પ્રોગ્રામો પણ જોયા હશે. તો આજે આપણે આવા જ સ્વચ્છતાના મુદ્દાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કામગીરી વિશે વાત કરીશું. ત્યારે આજે આપણે નગરપાલિકાઓની કામગીરીને લઈને ચર્ચા કરીશું અને જોઈશું કેવી કામગીરી છે. ત્યારે જોઈએ ડીસા અને પાલનપુર નગરપાલિકાની કામગીરી વિશેનો અમારો આ વિશેષ અહેવાલ. જ્યારે આપણે સ્વચ્છતાની વાત કરતા હોઈએ તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ તો કરવો જ પડે. કારણ કે જ્યારથી તેઓ દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા છે ત્યારથી સ્વચ્છ ભારત અભિયાનનું બીડું ઝડપ્યું છે. વિવિધ લોક જાગૃતિના પ્રોગ્રામો અને જન અભિયાન પણ બનાવ્યું છે. તેઓએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણોમાં પણ વારંવાર સ્વચ્છ ભારત અભિયાન વિશે જણાવ્યું છે. મને યહાં સરકાર મેં આકર કે પહેલા કામ સફાઈ કા શરૂ કિયા. લોકો કો આશ્ચર્ય હુઆ કે યે પ્રધાનમંત્રી કા કામ હૈ. લોકો કો લગતા હોગા પ્રધાનમંત્રી કે લિયે છોટા કામ હોગા, મેરે લિયે બહોત બડા કામ હૈ. સફાઈ કરના યે બહોત બડા કામ હૈ. ક્યા હમારા દેશ સ્વચ્છ નહીં હો સકતા હૈ? અગર 125 કરોડ દેશવાસી તય કર લે કે મેં કભી ગંદગી નહીં કરૂંગા, તો દુનિયા કી કૌન સી તાકત હૈ જો હમારે શહેર ગાંવ કો આકર કે ગંદા કર સકે. અને તેઓએ દેશ અને વિદેશોમાં પણ પોતાના ભાષણોમાં પણ ઉલ્લેખ કર્યો છે. 150 વર્ષ હો રહે હૈ મહાત્મા ગાંધી કો. 2019 મેં મહાત્મા ગાંધી કી 150વી જયંતી આ રહી હૈ. મહાત્મા ગાંધી ને હમે આઝાદી દી, હમને મહાત્મા ગાંધી કો ક્યા દિયા? મુજે બતાઈએ, યે સવાલ હમે હર હિન્દુસ્તાની અપને આપ કો પૂછના ચાહીએ કે નહીં પૂછના ચાહીએ? જીસ ગાંધી ને હમકો આઝાદી દી ઉસ ગાંધી કો હમને ક્યા દિયા? કભી ગાંધી મિલ જાયેંગે તો પૂછેંગે તો જવાબ કો દે પાયેંગે ક્યા? ઓર ઇસલિયે 2019 મેં જબ મહાત્મા ગાંધી કે 150 હો, તબ પૂરા ભારત યે સંકલ્પ કરે હમ મહાત્મા ગાંધી કો જો સબસે પ્રિય જો ચીજે થી, એક ઉનકો પ્રિય થા હિન્દુસ્તાન કી આઝાદી, ઓર દૂસરા ઉનકો પ્રિય થા સફાઈ. આ માટે તેઓએ આ અભિયાનમાં દેશના નામાંકિત લોકોને પણ જોડ્યા છે અને ખુદ તેઓએ પણ ઝાડુ હાથમાં લઈ સ્વચ્છતાનો મેસેજ આપવા માટે સફાઈ કરી છે. અને ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારતનો સંકલ્પ લીધો છે. જ્યારે લોકમત ન્યૂઝની ટીમ દ્વારા ડીસા નગરની મુલાકાત લેવામાં આવી અને ત્યાંનો ચિતાર મેળવવામાં આવ્યો ત્યારે વેલુ નાગર સોસાયટીથી ઇસ્કોન આર્કેડ જતો રોડ વ્યવસ્થિત અવસ્થામાં હતો અને સારી અવસ્થામાં હતો અને સારી કામગીરી રહી હતી. તો સ્વચ્છતા રાખવા માટે નગરમાં વિવિધ બેનરો પણ લગાવવામાં આવેલા હતા જેમાં નગરજનોને સ્વચ્છતા મારો અધિકાર અને તમારી ફરજ તેમજ કચરો રસ્તા પર ના ફેંકવાની અપીલ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ દીપક હોટેલ 4 રસ્તાથી કોલેજ તરફ જતો માર્ગ એની પણ મુલાકાત લેવામાં આવી અને ત્યાં પણ રોડ સારી અવસ્થામાં અને સ્વચ્છ અવસ્થામાં જોવા મળ્યો. ત્યારબાદ BCA કોલેજ એટલે કે કોલેજ રોડ થી પાણીના ટાંકા સુધી જતા રોડની પરિસ્થિતિ પણ ચકાસવામાં આવી. અહીં પણ રોડ સારી અવસ્થામાં અને સ્વચ્છતા હતી. રોડની આજુબાજુ લીલા વૃક્ષો પણ જોવા મળ્યા, પરંતુ રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો અને નગરપાલિકા આ મુદ્દે જાગૃત ન હોય તેવું જોવા મળ્યું. કારણ કે મોટી માત્રામાં ઢોર રસ્તા પર ફરી રહ્યા હતા
અને વારંવાર આના લીધે અનેક અકસ્માતો પણ થતા હોય છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે અને નગરપાલિકા સભાન થાય અને આ મુદ્દે જાગૃતતા કેળવે તેવી આશા તો વાતો કરી રખડતા ઢોરોની. પણ વાત કરીએ રોડ રસ્તાની તો સારી અવસ્થા હતી અને સ્ટ્રીટ લાઈટો પણ લગાવવામાં આવેલી હતી. તો પાણીના ટાંકા પાસે ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2018 ઉપક્રમે સોલિડ વેસ્ટ વ્યવસ્થાપન નિયમ 2016 મુજબ કચરાનું કઈ રીતે વર્ગીકરણ કરવું એ વિશેની સમજ પણ આપવામાં આવેલી હતી અને ભીના તથા સૂકા કચરાને કઈ રીતે અલગ તારવવા તે વિશેની મુદ્દાસર સમજૂતી આપેલી હતી. ત્યારબાદ રખેવાળ પ્રેસ તરફ જતા રોડની મુલાકાત લીધી તો તે પણ સ્ટ્રીટ લાઈટ લગાવેલી અને રોડ સારી અવસ્થામાં હતો, પરંતુ રખડતા ઢોરોનો ત્રાસ આ રોડ પર પણ જોવા મળ્યો અને ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા. ત્યારબાદ SCW હાઈસ્કૂલ તરફ જતા રોડની મુલાકાત લીધી તો રોડ પર સ્વચ્છતા અને રોડ સારી અવસ્થામાં જોવા મળ્યો અને ચાર રસ્તા પર દરેક જગ્યાની જેમ અહીં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા. ત્યારબાદ પાટણ ચાર રસ્તા તરફ જતા રસ્તાની પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો તો અહીંયા સ્કૂલો પણ આવેલી છે પણ અહીંયા રોડ રસ્તા તો સારા હતા પણ રખડતા ઢોરોનો ત્રાસ અહીં પણ હતો જે શાળાના બાળકો માટે પણ ઘાતક બની શકે. ત્યારબાદ ગવાડી વિસ્તારની મુલાકાત લેવામાં આવી. ત્યાં રોડ તૂટેલી અવસ્થામાં હતા અને ઉબડખાબડ પરિસ્થિતિમાં હતા અને જ્યાં રોડ હતો ત્યાં પણ માટી આવી ગયેલી હતી. નગરપાલિકા દ્વારા સફાઈ ન થતી હોય તેવું લાગ્યું. ત્યારબાદ ડીસાની બજાર વિસ્તારની મુલાકાત લીધી જ્યાં સામાન્ય રીતે ગંદકી જોવા મળતી હોય છે પણ ડીસાની બજારમાં સ્વચ્છતા જોવા મળી અને ત્યાંના રોડ પણ સારી અવસ્થામાં હતા. સોની બજારને બાદ કરતા બજાર વિસ્તારમાં રોડની કામગીરી સારી દેખાઈ. ત્યારબાદ ફુવારા વિસ્તારથી બગીચા વિસ્તાર તરફ જતા રોડની મુલાકાત લેવામાં આવી જ્યાં સમગ્ર રોડ પર વચ્ચે આવેલા ડિવાઈડરમાં લીલા છોડ વાવેલા હતા અને જાગૃતતા માટેના બોર્ડ લગાવેલા હતા જેવા કે સ્વચ્છ ડીસા સ્વસ્થ ડીસા, પર્યાવરણીય રક્ષા દુનિયાની સુરક્ષા, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો, આમ અન્ય વિવિધ જાગૃતતાના મેસેજ પ્રદર્શિત કરતા બોર્ડ લગાવેલા હતા. ત્યારબાદ ગોરધનજી ગીગાજી માળી માર્ગની મુલાકાત લીધી તો આ રોડ પણ સુવ્યવસ્થિત હતો અને ગાંધીના ચિત્ર સાથે સ્વચ્છતાનો સંદેશો આપતા સૂચનો હતા. તો બીજી તરફ દિવાલો પર સ્વચ્છતાના સૂચનો દર્શાવતા પેઇન્ટિંગ પણ કરેલા હતા અને સ્વચ્છતાનો સંદેશ આપતા વિવિધ લખાણો અને ચિત્રો પ્રદર્શિત કરેલા હતા. આમ જ ગાયત્રી મંદિર થી ફુવારા જતો રોડ પર સારી રોડ અવસ્થામાં હતો. તો ગુલબાની નગર વિસ્તારમાં રોડની અવસ્થા ખરાબ હતી અને તૂટેલી અવસ્થામાં હતો. પાણી માટે ગટર વ્યવસ્થા ઠીક હાલતમાં ન હોય તેમ રસ્તા પર પાણી નિકાલના દ્રશ્યો પણ જોવા મળ્યા. તો ત્રણ હનુમાન થી બીડી પાર્ક તરફ જતો રોડ સારી હાલતમાં હતો અને સ્વચ્છ અવસ્થામાં હતો અને સમગ્ર રોડ પર અહીં પણ સૂચનો હતા. ત્યારબાદ જલારામ મંદિર થી રાણપુર તરફ જતા રોડની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો તો અહીંયા પણ અગાઉની જેમ જોયું તેમ રખડતા ઢોર ખુલ્લેઆમ રસ્તા પર ફરી રહ્યા હતા અને જે જીવલેણ ઓપન નીવડી શકે. તો દીપક હોટેલ થી બગીચા રોડ પણ સ્વચ્છ અને સારી અવસ્થામાં હતો અને કચરા માટે ડસ્ટબિન પણ મુકેલા હતા. ત્યારબાદ શ્રીનગર સોસાયટીમાં તો રોડની વ્યવસ્થા હતી જ નહીં અને થોડે ઘણે અંશે ગંદકી પણ હતી. તો આ તો વાત કરી આપણે ડીસા નગરની અને નગરપાલિકાની કામગીરી વિશેની.
તો જેમ આપે જોયું તે રીતે ડીસા નગરપાલિકાની કામગીરીમાં રોડ રસ્તાઓ અને સ્વચ્છતાનો ખ્યાલ રાખવામાં આવે છે અને શહેરના આશરે 90% રસ્તાઓ સારી હાલતમાં જોવા મળ્યા અને સ્વચ્છતાને લઈને પણ સારી એવી કામગીરી અને નગરપાલિકાના પ્રયત્નો જોવા મળ્યા. પરંતુ રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ પણ જોવા મળ્યો અને નગરપાલિકા આ મુદ્દે સભાન ન હોય તેમ લાગ્યું અને આની જલ્દીથી નોંધ લેવાય અને કોઈ દુર્ઘટના સર્જાય એના પહેલા સતર્કતા કેળવે તે પણ જરૂરી બન્યું છે. આ તો વાત કરી ડીસા નગરની, પણ હવે આપણે વાત કરીશું પાલનપુર નગરપાલિકાની અને જોઈશું શું છે પરિસ્થિતિ પાલનપુરની. પરંતુ અત્યારે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આપણા શહેર, આપણા ગામ કે આપણી કોઈ પણ સંસ્થા બાબતે આપની કોઈ ફરિયાદ હોય તો અમોને જાણ કરો. અમો આપની ફરિયાદને જવાબદાર અધિકારી સુધી પહોંચાડીશું. આપની સમસ્યાઓને વાચા આપતો કાર્યક્રમ એટલે લોકમત વિશેષ. જુઓ દર બુધવારે રાત્રે 8 કલાકે, પુનઃપ્રસારણ રાત્રે 10:30 કલાકે, તેમજ ગુરુવારે સવારે 9 કલાકે અને શનિવારે સાંજે 5:30 કલાકે. આપની સમસ્યા અમોને જણાવો ફોન અથવા વોટ્સઅપ. અમારો મોબાઈલ નંબર છે 9925982544. ઉત્તર ગુજરાતની 24 કલાક ચાલતી એકમાત્ર લોકમત ન્યૂઝ ચેનલને નિહાળો. સમગ્ર મહેસાણા જિલ્લામાં GTPL ચેનલ નંબર 278 પર, ઉંઝા તથા સિદ્ધપુરમાં નિહાળો GTPL ચેનલ નંબર 874 પર, સિદ્ધપુરમાં નિહાળો ઇન ડિજિટલ કેબલ પર ચેનલ નંબર 981 પર, ઉંઝામાં સિટી કેબલ ચેનલ નંબર 1005 પર, પાલનપુર ડીસા તથા આજુબાજુના વિસ્તારોમાં નિહાળો GTPL ચેનલ નંબર 278 પર, ધાનેરામાં નિહાળો GTPL ચેનલ નંબર 874 પર, થરાદવાઓમાં નિહાળો પૃથ્વી કેબલ ચેનલ નંબર 64 પર. ઉત્તર ગુજરાતની પળેપળની માહિતી માટે જોતા રહો લોકમત ન્યૂઝ. બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે લોકમત વિશેષ કાર્યક્રમમાં. બ્રેક પહેલા આપણે વાત કરી ડીસા નગરની અને નગરપાલિકાની, પરંતુ હવે વાત કરીશું પાલનપુર નગરપાલિકાની. હર ગલી અબ ઉન્નતિ કી રાહ જાયેગી, ઉપવાશા કી આંગન આંગન ગાયેગી, સ્વપ્ન ગાંધીજી કા અબ સાકાર કરના હૈ, સ્વચ્છતા કા દેશ મેં ત્યોહાર કરના હૈ. જ્યારે પાલનપુરની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સૌપ્રથમ માન સરોવર તળાવ વિસ્તારની મુલાકાત લીધી તો અહીંના રસ્તાઓ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યા અને સંપૂર્ણ રોડ તૂટેલો જોવા મળ્યો અને ધૂળ ઉડતી જોવા મળી. તો બીજી તરફ ગંદકીના પણ ભયંકર દ્રશ્યો જોવા મળ્યા અને પાસે જ આવેલી માનસરોવર સોસાયટીમાં રોડ તો નહોતો પણ ગંદકી અપાર હતી અને વધુમાં તો ગટરની કોઈ વ્યવસ્થા હતી જ નહીં અને ક્ષારી ખોદીને પાણીના નિકાલ માટે સીધું જ જોડાણ
પાલનપુરની ઓળખ સમા ઐતિહાસિક તળાવ માન સરોવર તળાવ સાથે જોડાણ કરવામાં આવેલું હતું. તો વળી માન સરોવર તળાવ પણ દુર્ગમ્ય સ્થિતિમાં હતું અને તળાવમાં કચરો નાખવામાં આવેલો હતો. ગટરોના જોડાણ પણ આપેલા હતા. વધુમાં તો લોકો શૌચક્રિયા પણ અહીં કરે છે. અહીં તો સ્થાનિકો તો નગરપાલિકા પર અનેક આક્ષેપો પણ કર્યા. અને એ પણ કહ્યું કે માલિકીની જમીનોમાં પાલિકા દ્વારા કીચડ અને કચરો પણ ઠાલવવામાં આવે છે. અહીંયા વર્ષોથી અને માનસરનું કોઈ પણ એને વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. ને ગઈકાલે લગભગ 30-40 ટ્રેક્ટર અને ખાટકીવાળાનો કચરો અહીંયા નાખી ગયા છે. તો બી કોઈ અને વિપુલભાઈ જયંતિભાઈ કોઈ પણ તાકવા માટે નથી આવતું. આટલું વરસાદનું પાણી ભરાયું, સાફ સફાઈ પણ નથી થતી, તો શું નગરપાલિકા શું નિંદામાં પડ્યું છે? હાલની તારીખમાં ને એટલી બધી એપ્લિકેશનો કરી છે તો પણ કોઈ પણ એને ધ્યાન ઉપર લેવામાં નથી આવતી ને કોઈ તાકવા પણ નથી આવતું. શું આપે સ્થાનિક કોર્પોરેટરશ્રીને કોઈ રજૂઆત કરેલ છે ખરા? હા, પણ અરજીઓ પણ આપેલી છે, કલેક્ટર સુધી પણ આપેલી છે, પણ તોય નગરપાલિકા કોઈ ધ્યાનમાં લેતું નથી. શું આપણને આપણે જ્યાં અરજી આપો છો અને જ્યારે આપણે પૂછવા જાઓ છો કે કોઈ આના પર પગલાં લેવામાં આવ્યા નથી અને આપની જે સમસ્યાઓ જણાવો છો, તો શું તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવે છે આપણને? કોઈ કારણ જણાવતા નથી. એમ કહે છે કે તપાસ થઈ જશે, પણ ક્યારે તપાસ થશે? કોઈ નિકાલ નથી આપતા એનો. બા કંઈક જણાવી રહ્યા, શું જણાવી રહ્યા છો આપ? આ પાલનપુર માનસરોવર એસડીટી છે, ત્યાં પણ કોઈ સભ્યો અમે 1-15 સુધી અરજીઓ લખીને આવી છે. અને આ રેલવે સ્ટેશનથી ખાતકીવાળો છે, અહીંયા કાલે 40 ટ્રેક્ટરો ગંદકીનો કચરો નાખીને ગયા છે. તો કાંઈ આ મ્યુનિસિપાલિટીની જમીન નથી તો અહીં નાખે જ આટલો, બધી માલિકીની જમીનો છે. શું તો અહીં કંઈ કોઈનું કોઈ સાંભળતા નથી. મ્યુનિસિપાલિટી આખી ચોરે ચોર છે, અને તેમાં વિપુલ પટેલ અને જયંતિ રાવલ એ તો હાવ ચોરમાંના ચોર છે. આપ ગંભીર આક્ષેપો કરી રહ્યા છો એમની પર, ચોરીના અને તમામ આક્ષેપો. હું જોઈ રહ્યો છું જે પ્રમાણે અહીંયા આગળ ગટરની વ્યવસ્થા નથી આપની સોસાયટીની અંદર, તો શું આપે અત્યાર સુધી કોઈ આપણને કોઈ ગટર બનાવી આપવામાં આવેલ નથી? અને આપણું જે પાણી, જે ગંદકીનું પાણી છે, ગટરનું પાણી શું છે, તેનું સીધું જોડાણ માન સરોવર તળાવ ખાતે કરેલ છે? તો આ અમારે ગયા ગઈ વખતે વરસાદ પડ્યો તો આખા બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયું, પણ હજુ લગી વોર્ડ નંબર 2 આપને પૂછી રહ્યો છું કે આપનું જે ગટરનું જોડાણ છે સીધું માન સરોવર તળાવ સાથે કરેલ છે? હા, સીધું માન સરોવરમાં કરેલ, પણ બધું માન સરોવરમાં શું જમીન ગટરો ઊંચી છે અને માન સરોવરમાં પાણી આવતું નથી, એટલે બધું પાણી બધું અંડર સોસાયટીમાં જ ભરાય છે. અને એટલી જીવાતને ગંદકી થઈ ગઈ, મચ્છરો થી લોકોને ડેન્ગ્યુ થઈ ગયો છે. બિલકુલ બિલકુલ, આપ જણાવી રહ્યા છો કે આપની સોસાયટીની અંદર કાલે સમગ્ર નગરમાંથી કચરા અને કૂડાદાન અને ગંદકીના ઢેર ઉઠાવીને અહીંયા ઠલવામાં આવ્યા છે. શું છે એમાં હકીકત? હકીકત અમે કાલે આવીને ઉભા રહ્યા, પણ કોઈ કહે કે વિપુલભાઈ અમને મોકલ્યા છે, તો વિપુલભાઈને ફોન કરીને બોલાવ્યા તો વિપુલભાઈ તાકવાય નથી આવ્યા. બીજું શું કહે તો કંઈ નાખશે અહીંયા ગંદકીનો કચરો. કે કોણ છે વિપુલભાઈ? કોણ છે? રાવલ છે, વિપુલભાઈ રાવલ છે. એ વિપુલભાઈ રાવલ શું કોર્પોરેટર છે એના? એ અમારા વોર્ડમાં 2 નંબરમાં ચૂંટાઈને આવેલા છે. તો સવાલો ઉદ્ભવે છે કે શું પાલિકા પાસે કચરો ઠાલવવાની કોઈ જગ્યા નથી? અને છે તો લોકોની માલિકીની જમીનોમાં શા માટે ઠાલવવામાં આવે છે? ત્યારબાદ કોઝી ટાવર પાસે આવેલ ડાયમંડ બજારની મુલાકાત લીધી અને ત્યાં પણ એ જ ગંદકી અને રોડની સમસ્યા જોવા મળી. સમગ્ર ડાયમંડ બજારમાં ના તો રોડ હતો અને ગંદકી જ ગંદકી જોવા મળી, સફાઈ જ ના થતી હોય તેવું જોવા મળ્યું. આ મુદ્દે વેપારી વર્ગમાં પણ નારાજગી જોવા મળી અને તેઓએ પણ પોતાની વેદના ઠાલવી અને કહ્યું, નગરપાલિકા ટેક્સ તો લે છે પરંતુ સફાઈ કરતી જ નથી. અહીંયા ગોજી ટાવરના વિસ્તારમાં બિલકુલ સફાઈ થતી નથી, નગરપાલિકા ક્યારે સફાઈ કરવા આવતી નથી. અને કચરો તમે જોઈ શકો છો, આ પાછળનો કચરો, આખી ગલીમાં કચરો, અને બિલકુલ સફાઈ બિલકુલ થતી નથી.
અને આખા ડાયમંડના વિસ્તારના લોકો, વેપારી વર્ગ છે, કારીગર વર્ગ છે, બધાને એકદમ સ્વચ્છતા જોઈએ છે. એની જગ્યાએ બાપડા બીમાર પડે, ગંદકી પડી હોય, એક બાજુ એકદમ કચરો પડ્યો હોય, બધું ગંદુ ગંદાના કારણે લોકો, એના કારણે આ પૂરો રસ્તે તમે ગલીસ જોઈ શકો છો. આ વિસ્તાર આખો તમે કેટલો ખરાબ, કેટલો કચરાવાળો છે તમે નજરે જોઈ શકો છો. અને આ સફાઈ વહેલી તકે થાય, નગરપાલિકા વહેલી જાગે અને સફાઈ કરે, એ અમારા માટે, વેપારીઓ માટેના હિતમાં છે. શું આપ દ્વારા ટેક્સની ચૂકવણી કરવામાં આવે છે ખરા? હા, નિયમિત ટેક્સ, કોઈ પણ મકાન જુઓ લગભગ બધા ટેક્સો ભરાય જ છે, નિયમિત ભરે છે, વાર્ષિક બધા ટેક્સ ભરે છે. કોઈ નગરપાલિકાને પૂરેપૂરો ટેક્સ વસૂલ કરે છે અને સફાઈના નામે મીંડું છે પાલનપુર નગરપાલિકાનું, બિલકુલ સફાઈ થતી નથી. તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેટલી ગંદકી છે. ચોમાસાની અંદર આ આખી ગલી વિસ્તારની અંદર પાણી ભરાય છે. અહીંયા પણ અન્નપૂર્ણા ભોજનાલય સારું એવું ચાલે છે, પણ એની આજુબાજુમાં પણ એટલો બધો ગંદકીનો ગંદકી થઈ છે. અને અમે વારંવાર નગરપાલિકાના એકવાર પ્રમુખશ્રીના પતિને પણ અહીંયા બોલાવી અને એમને પણ રજૂઆત કરી હતી, પણ છતાંય એમનું પરિણામ શૂન્ય ને શૂન્ય જ છે. કોઈ આ સરકાર ખાલી નશામાં ચકચૂર છે. સફાઈ બાબતમાં એમનું મીંડું મીંડું ને મીંડું. અહીંયા એટલી બધી ગંદકી છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ અમે રજૂઆત કરી છે, પ્રમુખશ્રીના પતિને અહીંયા રૂબરૂ લાવી અને એમના પણ એક જ દિવસ સફાઈ કરી, 12 મહિનામાં એક જ દિવસ સફાઈ કરે છે, બાકી 364 દિવસ જૈસે તે એના એ પરિસ્થિતિમાં રહે છે. એટલે અમારે તમારા માધ્યમ દ્વારા, લોકમત ચેનલના માધ્યમ દ્વારા એ જણાવવું છે કે જલ્દીમાં જલ્દી આ ગલીની સફાઈ થાય એવી અમે બધા વેપારીઓ ઈચ્છી રહ્યા છીએ. અહીંયા આગળ રોડની પણ વ્યવસ્થા નથી, ગંદકીની આપ શ્રીએ વાત કરી જે રીતે, તો રોડ માટે કંઈ આપ લોકો દ્વારા નગરપાલિકા શ્રીને કંઈક જણાવવામાં આવેલ છે ખરા કે અહીંયા આગળ રોડની પણ સમસ્યા છે અને તેને લઈને આપનું નિરાકરણ કરાવવામાં આવે? ચોમાસાની અંદર અહીંયા જ્યારે પાણી ભરાણું હતું ત્યારે પણ પ્રમુખશ્રીને બોલાવી અને એમને જે રોડ હતો એને તોડાવી અને એમને કીધું હતું કે ચોમાસું તમારું પતી જશે એટલે અમે સત્વરે પાકો રોડ કરી આપ્યું છું. પણ એ વાતને પણ આજે 4-5 મહિના થઈ ગયા છે, પણ ફરી ચોમાસું આવવાની તૈયારીમાં છે, પણ પરિણામ શૂન્ય શૂન્ય ને શૂન્ય. આ વિસ્તારને નગરપાલિકા બિલકુલ કોઈ ધ્યાન ઉપર લેતું નથી અને સૌથી વધારે ટેક્સ પાલનપુરની બજારમાં સૌથી વધારે ટેક્સ આ વિસ્તાર હીરા વિસ્તાર ગલી વિસ્તાર ભરતો હશે. બ્રિજેશ્વર કોલોની રોડ પર તો ખુલ્લેઆમ ફરતી ગાયોનો ત્રાસ જોવા મળ્યો. તો બ્રિજેશ્વર સોસાયટીની પાછળનો ભાગ ત્યાં આગળ તો રોડ ઉબડખાબડ અને તૂટેલી હાલતમાં જોવા મળ્યો અને ગંદકીના દ્રશ્યો પણ જોવા મળ્યા. આટલું તો ઓછું હોય તેમ રોડની બાજુમાં ખુલ્લું નાળું હતું જેમાં અગાઉ પણ દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે અને તો પણ નગરપાલિકા શીખ ના લઈને ઘોર નિંદ્રામાં જ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આટલી મોટી લાપરવાહી જે આંખે ઉડીને વળગે છે તો પણ નગરપાલિકા તો બસ પોતાની નિંદ્રામાં જ વ્યસ્ત છે. તો બીજી તરફ નગરપાલિકા સંચાલિત પાણીનું ટાંકું આવેલ છે, ત્યાં પાલિકાની હદમાં આવતા વિસ્તારમાં પણ કચરાનો કોઈ નિકાલ છે જ નહીં અને પરિસરમાં જ દારૂની બોટલો પણ જોવા મળી. જો નગરપાલિકા પોતાના જ હદમાં આવતા વિસ્તારની સાફ સફાઈ ન રાખી શકતી હોય તો નગરની તો વાત જ ક્યાં પૂછવી. બનાય સ્વચ્છ ભારત સાથ સાથ, એક પવિત્ર સી હવા બહેગી, ઉજ્જવલ ઉજ્જવલ હો ભારત, કોના કોના નિર્મલ હોગા, વિશ્વ કહેગા જય ભારત, જાગ ઉઠેંગે ભાગ્ય હમારે, સ્વચ્છ બનેગા યે ભારત, જાગ ઉઠેંગે ભાગ્ય હમારે, સ્વચ્છ બનેગા યે ભારત. તો બીજી તરફ ધુંડિયાવાડી સરસ્વતી સ્કૂલ પાસેના વિસ્તારમાં પણ ગટરો તૂટેલી અવસ્થામાં અને ગંદકી જોવા મળી. તો ત્યાં પાસે જ આવેલ જજ બંગલો પાસે પણ ગટર હતી જ નહીં અને આસપાસ દારૂની બોટલો અને ગંદકીના જ દ્રશ્યો હતા. બજાર વિસ્તારમાં પણ ગઠામણ દરવાજા રોડ પાસે આવેલ શૌચાલય પાસે ગંદકી હતી. તો સિટી લાઇટ રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો અને HDFC બેંક પાસેના શૌચાલય પાસે પણ ગંદકી જોવા મળી અને અત્યંત દુર્ગંધની વાસ હતી. આસપાસ નાસ્તાની લારી વાળા પણ ઉભા રહેતા હોય છે અને આવી ગંદકીના લીધે વિવિધ જીવાણુઓ ઉદ્ભવે છે અને પરિણામે રોગચાળો થવાની પણ સંભાવના રહે છે.
બીજી તરફ જુબેલી ગુંજ વિસ્તાર કોઠારી પ્રાથમિક શાળાની સામે આવેલ વિસ્તાર, ત્યાં ખુલ્લી ગટર આવેલી છે અને તેની સાફ સફાઈ પણ થતી નથી અને લોકો જાતે જ સાફ કરતા હતા તો મૃત પશુઓ પણ પડ્યા હતા, જેના નિકાલ માટેની પણ કોઈ વ્યવસ્થા હતી નહીં અને માખીઓનો ઉપદ્રવ પણ થઈ રહ્યો હતો. તો કબ્રસ્તાન રોડ પર પણ રોડ હતો નહીં અને જેટલો હતો એ પણ તૂટેલી અવસ્થામાં, અને પાણી રોડ ઉપર ભરાયેલું હતું અને ગંદકી તો હતી જ. કંથેરિયા હનુમાન પાસે પણ કચરો જોવા મળ્યો અને તેના નિકાલની કોઈ વ્યવસ્થા જોવા મળી નહીં. આ જ રીતે નાની બજાર વિસ્તારમાં પણ આવી જ સમસ્યા હતી. તો પોલિટેકનિક કોલેજથી મુરસદ દરગાહ આવવાના રસ્તાની પણ દયનીય પરિસ્થિતિ હતી અને આ પણ તૂટેલી બિસ્માર હાલતમાં જ હતો. તાજપુરા પટેલવાસમાં વિસ્તારમાં રોડની વ્યવસ્થા હતી નહીં અને ગટર પણ ન હોય તેવું લાગ્યું, કારણ કે બધા વિસ્તારોમાં પાણીનો નિકાલ રસ્તા પર જ જોવા મળ્યો અને પરિણામે ગંદકી પણ સર્જાય છે, પણ નગરપાલિકા આસ્થા કરતી નથી. વિદ્યામંદિરથી જનતાનગર જવાનો રસ્તો પણ બિસ્માર હાલતમાં હતો અને રોડ બનાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન ન આપી હોય એવું લાગ્યું. આ તો વાત કરી પાલનપુર નગરની, જ્યાં આપણે જોયું કે સમગ્ર નગરમાં રોડ રસ્તાઓની પરિસ્થિતિ અત્યંત દયનીય હતી અને ભારતના પ્રધાનમંત્રી શ્રીના સ્વચ્છ ભારત અભિયાનમાં પાલનપુર નગરપાલિકા જાણે બિલકુલ રસ ન ધરાવતી હોય તેમ ગંદકીના દ્રશ્યો અને કચરાના નિકાલની વ્યવસ્થા જોવા ન મળી. તો આ તો વાત હતી પાલનપુર નગરપાલિકાની અને તેની કામગીરી વિશેની. તો જેમ જોયું એ જ રીતે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા અને ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો પણ જોવા મળ્યા. તો અનેક સવાલો ઉદ્ભવે છે કે રોડ તો બનાવેલા છે પણ તેની ગુણવત્તા પર શંકા જાય છે, કારણ કે આટલી જલ્દી રોડ કઈ રીતે તૂટી જાય. બીજી તરફ સ્વચ્છતાની વાત કરીએ તો એમાં પણ કામગીરી શૂન્ય જ દેખાય. તો અનેક સવાલો ઉદ્ભવે છે કે શું સ્વચ્છતા માટે કોઈ બજેટ ફાળવવામાં આવતું નહીં હોય? જો આવતું હોય તો તે ક્યાં જાય છે? પ્રજાના ટેક્સના પૈસા ક્યાં જાય છે? શું રોડ રસ્તા આટલી જલ્દી તૂટી જતા હશે? ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે, કારણ કે નગરપાલિકાના દાયરામાં આવતા કામોમાં ગંભીર ઉણપ જણાઈ આવે છે. આ તો વાત નિયતની છે, કારણ કે ડીસા નગરપાલિકા દ્વારા પણ રોડ રસ્તા બનાવવામાં જ આવ્યા છે અને સ્વચ્છતા માટે તો ઘણા બેનરો દ્વારા પણ મેસેજ આપવામાં આવ્યા છે. તો સવાલ એ ઉદ્ભવે છે કે ડીસા નગરપાલિકા આવી કામગીરી કરી શકતી હોય તો પાલનપુર નગરપાલિકા શા માટે ના કરી શકે? સવાલ નિયતનો છે. તો અત્યારે બસ આટલું જ. આ પ્રકારના પ્રજાલક્ષી કાર્યક્રમ સાથે ફરી મળીશું આવતા સપ્તાહે આ જ સમયે માત્ર લોકમત ન્યૂઝ પર.